संभावना चैप्टर, संभावना चैप्टर में पहली बात तो ये कि संभावना हमेशा जीरो और वन की वच्चे होय, कौन की वच्चे होय, जीरो और वन, जीरो और वन की वच्चे होय, बराबर है। तो जीरो और वन की वच्चे होय ना मतलब सु तो कि हमेशा छेद जैसे नहीं है ये मोटो है, हमेशा छेद क्यों होय छे, मोटो मोटो है, छेद नानो होय ने तो ये संभावना मळे नहीं, बराबर है। अंश ना छेद में तो खबर पड़े छे। ओके अबे लेकिन लकी ना क्या अपने संभावना इलाय P of E आना मतलब सुध है probability of E, probability इतना संभावना था याने E इतने event था कोई पन घटना नहीं संभावना, बराबर से ये कौनी कौनी बच्चे होए तो के zero अने one नहीं बच्चे होए, आया सुध है तो के जो less than or equal to छे, बराबर से less than or equal to એનો મતલબ કે 0 થી મોટું હશે 1 થી નાનું હશે ને equal to છે એનો મતલબ કે 0 આવી શકે અને 1 પણ આવી શકે 0 પણ આવી શકે અને 1 પણ આવી શકે બરોબર છે ઓકે કોઈ ઘટના કોઈ દી બને જ નહીં એક એની સંભાવના હંમેશા શું આવે 0 કોઈ ઘટના કોઈ દી બને જ નહીં એની સંભાવના શું આવે 0 ધારો કે સૂર્ય કોઈ દી પશ્ચિમમાં ઉગે નહીં નો ઉગે તો એની સંભાવના શું થાય 0 કોઈ દી ફોર માર્ક ની ટેસ્ટ હોય એમાંથી એક એક માર્ક આવે નહીં નો આવે બરોબર છે એટલે એની સંભાવના શું થઈ ગઈ 0 0 હવે 1 તો એ હંમેશા ઘટના બને જ એમાં કાઈ ફેરફાર પડે જ નહીં ઈ બને જ તેમ સૂર્ય પૂર્વમાં જ ઉગે સૂર્ય પૂર્વમાં જ ઉગે તો એની સંભાવના શું થઈ 1 થઈ બરોબર છે એટલે કે જે ઘટના બને નહીં એને શું કહેવાય અશક્ય ઘટના કહેવાય अशक्य घटना की संभावना जीरो अशक्य घटना की संभावना जीरो अने एक एटले ई हमेशा बने एटले चौक्स घटना की संभावना चौक्स घटना की संभावना शू आवे एक બરોબર છે આ યાદ રાખવાનું અશક્ય ઘટનાની સંભાવના 0 અને ચોક્કસ ઘટનાની સંભાવના શું થઈ ગઈ 1 થઈ ગઈ બરોબર હવે આપણે એવું નક્કી કરીએ એક સૂત્ર લઈ લઈએ બરોબર છે સૂત્ર લઈ લે કે P ઓફ E એટલે એનો કોઈ પણ દાખલો તમે ગણો ને બરોબર છે કોઈ પણ દાખલો ગણો ને આ સૂત્ર મૂકી દેવાનું આ સૂત્ર લખો ઈ કે પૂછ્યું હોય કે ઉપર લખવાનું અને ટોટલ નીચે લખવાનું પરિવાર જે આપણને પૂછ્યું હોય એ ક્યાં લખવાનું ઉપર લખવાનું નીચે ટોટલ લખવાનું બરોબર એટલે આ એક સૂત્ર તમારે યાદ રાખવાનું કે ઘટના ઈ ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા હું દાખલા ગણતી વખતે આ સૂત્ર નહીં લખું પણ તમારે દર વખતે લખવાનું બરોબર છે અને પ્રયત્નોની કુલ સંખ્યા પ્રયત્નોની કુલ સંખ્યા બરોબર છે આ ફરીવાર મેં કીધું આ સૂત્ર તમારે બધા જ ક્વેશ્ચનમાં લખવાના અને પછી આન્સર લખવાનો ઘટના ઈ ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા અને પ્રયત્નોની કુલ સંખ્યા આ ભાગ ઉપર નાખવાનો બરોબર છે પછી જો કોઈ ઘટના બને એટલે P ઓફ ઈ કહેવાય બરોબર છે અને કોઈ ઘટના ન બને કોઈ ઘટના ન બને એને P ઓફ ઈ બાર કહેવાય શું કહેવાય P ઓફ E બાર કહેવાય એટલે કોઈ ઘટના બને અને કોઈ ઘટના નથી બનતી એ બેનો સરવાળો હંમેશા 1 થાય યાદ રાખવાનું કોઈ ઘટના બને અને કોઈ ઘટના ન બને એ બેનો સરવાળો હંમેશા શું થાય 1 થાય ખબર પડી તો આટલી વસ્તુ તમારો શું થઈ ગયો પાયો થઈ ગયો આટલું વસ્તુ આવડે એટલે સંભાવના આખી આવડી જાય સંભાવનામાં શું છે કે સંભાવના હંમેશા 0 અને 1 ની વચ્ચે જ હોય એટલે કે છેદ હંમેશા મોટો જ હોય જો ભૂલમાં છેદ નાનો આવી ગયો તો તમારો દાખલો ખોટો આવું સમજી લેવાનું બરોબર છે છેદ હંમેશા આવી ગયો એટલે હે ઉપર નાનો આવી ગયો એટલે ખોટો હા ઉપર નાનો જ આવવું જોઈએ ઉપર નાનો નીચે મોટો આવવું જોઈએ તો આ તમારો દાખલો સાચો બાકી તમારો દાખલો ખોટો બરોબર છે અશક્ય ઘટનાની સંભાવના 0 આમાં હું લખી નાખું જો આ બાજુમાં કે છેદ હંમેશા
मोटो अथवा बराबर अथवा बराबर आवो जोई आवो જોઈએ બરોબર આન્સર આવે એટલે આ ચેક કરી લેવાનું છેદ હંમેશા મોટો આવે તો એટલે અથવા તો હરખો આવે ઉપરનો અંશ અને છેદ બંને હરખો આવે તો એટલે હરખો આવે શું થઈ જાય બે કટ થઈ જાય બે કટ થઈ જાય તો શું આન્સર આવે એક આવે એક આન્સર એટલે એક ઘટના કેવી થઈ ગઈ ચોક્કસ ઘટના થઈ ગઈ ચોક્કસ ઘટનાની સંભાવના શું થાય એક થાય અશક્ય ઘટનાની સંભાવના શું થાય 0 થાય પછી p ઓફ e નું આ સૂત્ર છે જે આપણે બધાયમાં લગાડવાનું છે ને કોઈ ઘટના બને છે ને કોઈ ઘટના નથી બનતી એ બે નો સરવાળો હંમેશા શું આવે એ એક બરોબર છે ઓકે હવે આપણે જો દાખલા શરૂ કરીએ જેમ જેમ દાખલા આપણે આવતા જશે એવી રીતના હું તમને એમાં જે કઈ ફેરફારો છે એ કહેતો જઈશ બરોબર છે હવે પહેલો દાખલો જે આપણને એવું કીધું છે કે પહેલો દાખલો ઉદાહરણ નંબર 1 છે એમાં સિક્કાને લઈને વાત આવે છે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે સિક્કાને એકવાર ઉછાળો તો છાપ આવે અથવા કાટ આવે બંનેમાંથી એક જ આવવાનો બરોબર છે તો છાપ મળવાની સંભાવના છે જો અહીંયા ધ્યાન રાખો આ એકવાર સિક્કાને ઉછાળો તો આ હેડ આવે અથવા તો ટેલ આવે હેડ એટલે છાપ થાય અને ટેલ એટલે કાટ થાય હેડ નો એચ લખેલો છે ટેલ નો ટી લખેલો છે છાપ આવે અથવા તો કાટ આવે એકવાર ઉછાળ્યો આ ટોટલ કેટલા છે 2 2 એટલે તમે સંભાવના લખતી વખતે નીચે શું લખવાનું 2 2 છાપ છાપ આવે એની સંભાવના તો છાપ કેટલી છે એક જ છે તો ઉપર શું આવે એક જવાબ આવી ગયો 1 ના છેદ માં 2 એની પહેલા ઓલું સૂત્ર તો લખવાનું કે ઉપર માંગેલું નીચે ટોટલ વાળું બરોબર છે પછી બીજું એવું છે કાટ આવે એની સંભાવના મેળવો તો કાટ આવે એમાં એટલે નીચે તો ટોટલ જ લખવાનું આ ટોટલ કેટલા છે 1 અને 2 તો નીચે શું લખવાનું 2 અને કાટ કેટલી છે 1 1 તો ઉપર શું લખવાનું 1 તો એનો આન્સર પણ શું આવશે 1 ના છેદ માં 2 2 બરોબર છે આ ઉદાહરણ 1 પૂરું થઈ ગયું ઉદાહરણ 1 માં શું કરવાનું ઓલું સૂત્ર 1 ના છેદ માં 2 ઓલું સૂત્ર 1 ના છેદ માં 2 2 હવે ઉદાહરણ નંબર 2 ઉદાહરણ નંબર 2 માં શું છે એક થેલામાં જો આ થેલો લઈ લો આ થેલો એક થેલામાં લાલ ભૂરો અને પીળો એમ ત્રણ સમાન દડા છે એક લાલ દડો છે એક કેવો દડો છે ભૂરો ભૂરો અને એક દડો કેવો છે પીળો ટોટલ દડા કેટલા થયા ત્રણ બરોબર છે જો એક લાલ એક ભૂરો અને એક પીળો તો ટોટલ દડા થયા 1 2 અને 3 એટલે ગમે એ પ્રશ્ન પૂછે છેદમાં શું લખવાનું 3 લખવાનું છે બરોબર છે તો પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે પીળો દડો આવે એની સંભાવના શોધો તો પીળા દડા કેટલા છે 1 1 ના છેદમાં 3 છેદમાં ટોટલ લખવાનું ઉપર પૂછ્યું હોય એ લખવાનું બીજો પ્રશ્ન પૂછ્યો છે કે લાલ દડો આવે એની સંભાવના શોધો તો લાલ દડા કેટલા છે 1 ટોટલ કેટલા છે 3 તો આનો જવાબ પણ શું આવશે 1 ના છેદમાં 3 3 પછી એની ભાઈ ભૂરો હોય એની સંભાવના શોધો તો ભૂરો કેટલો છે 1 ના છેદમાં તો આ કઈના તેમાં ઓલું સૂત્ર તો લખવાનું છે કયું પૂછ્યું હોય ના છેદમાં ટોટલ બરોબર છે પછી ડાયરેક્ટ આ લખી નાખવાનું છે ઉદાહરણ 2 પૂરું થઈ ગયું ઉદાહરણ નંબર 3 ઉદાહરણ નંબર 3 માં શું છે તો કે જો ધારો કે આપણે પાસાને એક પર ફેંકીએ છે પાસો એટલે ખબર કે પાસો એટલે રમવાનો આવે એમાં કેટલા ઓલા હોય 6 હોય બરોબર છે એટલે પાસામાં આટલી વસ્તુ આવી જાય આપણે પાસો નાખીએ એટલે કાં તો એક આવે એક ટપકો આવે કાં તો બે ટપકા આવે કાં તો ત્રણ આવે કાં તો ચાર આવે પાંચ આવે અને 6 હવે સંભાવના છે એટલે ગમે એ પ્રશ્ન પૂછાય છેદમાં શું લખવાનું 6 લખવાનું ગમે એ પ્રશ્ન પૂછાય છેદમાં શું લખવાનું 6 ટોટલ લખવાનું કીધું ને છેદમાં છેદમાં ટોટલ 6 છે એટલે છેદમાં 6 લખવાનું બરોબર છે પહેલો પ્રશ્ન એવો છે પાસા ના ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા હોય 4 કરતા મોટી કેટલી છે જોવો તો 5 અને 6 એટલે ટોટલી બે સંખ્યા છે 4 કરતા આ 5 એક સંખ્યા અને 6 બીજી સંખ્યા ટોટલ બે સંખ્યા છે 4 કરતા મોટી અને છેદમાં શું આવે 6 2 તેરી ને 6 ઉપર કઈ ન હોય તો 1 એટલે આન્સર આવશે 1 ના છેદમાં 3 પછી બીજો ક્વેશ્ચન એવો છે
चार के चार थी नानी, चार के चार थी नानी केटली छे? चार 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 थी नानी लेवानुं, एटले चार के चार थी नानी मां चार चार आवी जाय, बराबर छे? एटले ऊपर शुं लेवानुं? चार। नीचे शुं लेवानुं? छ। हवे चार एटले बे दु चार, छ एटले त्रण दु छ, आ बे बे ग्यारह, आंसर शुं आवे? बे ना छेद मां त्रण। त्रण खबर पड़ी? ओके, एटले आ उदाहरण त्रण पण पूरुं, बराबर छे? હવે ઉદાહરણ નંબર 4, ઉદાહરણ નંબર 4 માં તમને પત્તા નું જ્ઞાન હોવું જોઈએ, બરોબર છે? પત્તા કેટલા હોય ટોટલ ભાઈ? સહદેવભાઈ 52, 52 પત્તા હોય, લાલ ના કેટલા હોય? રમેલાને કોઈ દિવસ તમને ખબર છે? બોલો, 4 4 બધાના, હા, એકાના 4, દોડીના 4, ટેડીના 4, એવા બધા 4 4 હોય, પછી લાલ, જો આટલી વસ્તુ આવે એમાં લાલ ના પત્તા આવે, ચરકટ ના પત્તા આવે, ફુલ્લી ફલ્લી ના પત્તા આવે, અને કાળી ના પત્તા આવે, બરોબર છે? બધા કેવા હોય ખબર? એમાં આ લાલે 13 હોય, કેટલા હોય? 13, ચરકટે ટોટલ કેટલા હોય? 13, ફલ્લી પણ કેટલી હોય? 13, કાળી પણ કેટલી હોય? 13, જો 13 ને 13 26 ને ફલ્લી અને કાળી કેવા રંગના હોય? કાળા રંગના હોય, બરોબર છે? એટલે 26 પત્તા છે ને એ લાલ રંગના હશે, અને 26 પત્તા છે એ શું કેવા છે? કાળા રંગના હશે, બરોબર? એક કા દોડી તેડી બધા ચાર ચાર આવે, શું આવે? ચાર ચાર ચાર. હવે ચિત્રવાળા, ચિત્રવાળામાં શું આવશે ખબર? ગલ્લો, રાણી, બચ્ચા, બાદશાહ, બરોબર છે? આ ગલ્લાના ચાર પત્તા, રાણીના ચાર પત્તા, બાદશાહના ચાર પત્તા, 4 ને 4 8 ને 4 12 પત્તા, તો 52 માંથી 12 પત્તા છે ને ચિત્રવાળા આવે, 52 માંથી 12 ચિત્રવાળા, હા, બરોબર છે? 52 માંથી 12 કેવા આવે? ચિત્ર વાળા, એટલે 52 માંથી 12 કાઢી નાખો તો વધે 40, તો એ 40 આવશે ચિત્ર વગરનું, બરોબર છે? 52 ટોટલ 52 પત્તા હોય, એમાં 12 ચિત્ર વાળા હોય, 40 ચિત્ર વગરના હોય, બરોબર છે? લાલ ના 13 હોય, ચરકટ ના 13 હોય, ફલ્લી ના 13 હોય, કાળી ના 13 હોય, બરોબર છે? પછી એકવો, દોડી, તીડી, 4 5 6 7 8 9 10, ગલ્લો, રાણી, બાદશાહ, એ બધા ચાર ચાર હોય, બધા ચાર ચાર હોય. માનો કે એકો છે, તો એકો લાલ નો હોય, એકો ચરકટ નો હોય, એકો ફલ્લી નો હોય, ને એકો કાળી નો હોય, બરોબર? ચાર એકા હોય, ચાર દૂડી હોય, ચાર ચીડી હોય, બરોબર? એ રીતના બધા બધા કેટલા કેટલા હોય? ચાર ચાર, બરોબર છે? હવે તમને પત્તાનું બધું જ્ઞાન થઈ ગયું છે, તો આપણે ઉદાહરણ નંબર 4 એ ગણી. ઉદાહરણ નંબર 4 શું છે? સરખી રીતે ચીપેલા 52 પત્તાની ઠોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે, હરખી રીતે આપણા પત્તા ચીપી નાખવાના, જોયા વગર એક પત્તું લેવાનું છે, ટોટલ કેટલા પત્તા છે? 52 પત્તા, એટલે ગમે એ પ્રશ્ન પૂછાય નીચે છેદમાં શું લખવાનું? 52, બરોબર છે? ખેંચેલું પત્તું એક હોય, એકા કેટલા હોય 52 પત્તામાંથી ટોટલ? 4, એકા હોય, એટલે એનો જવાબ છે 4 ના છેદમાં 52. હવે આને આપણે તર્ક કરીએ, બરોબર છે? અને આપણે કટ કરીએ, કટ કેવી રીતના કરશું? તો કે 4 છે ને એટલે 2 દુ 4, 52 છે એટલે 26 દુ 52, આ 2 2 કટ, 13 દુ 26 થાય, ઉપર કાઈ નહીં તો 1, તો આન્સર આવશે 1 ના છેદમાં 13. ફરી વાર જો, 4 વત્તા 1, 1 ના છેદમાં આવશે 52, 4 એટલે શું આવશે? 2 દુને 4, 52 એટલે શું આવશે? 26 દુને 52, 2 2 11, અને 13 દુને 26, ઉપર કાઈ નહીં તો 1, એટલે આનો જવાબ આવશે 1 ના છેદમાં 13, બરોબર છે? પછી એવું કીધું કે એકો ન હોય તો 52 માંથી 4 પત્તા કાઢી નાખો, એકો ન હોય એવા પત્તા કેટલા?
52 માં 4 જાય તો 48 બરોબર છે એક નો હોય એની સંભાવના થશે 48 ના છેદ માં 52 48 એટલે શું થાય 24 દુને 48 ને 52 એટલે 26 દુને 52 આ 2 2 ગયા 24 24 એટલે 12 દુને 24 26 એટલે 13 દુને 26 2 2 ગયા આન્સર શું આવ્યો 12 ના છેદ માં 13 ફરી વાર જો એકો ન હોય એવા પત્તા 48 ટોટલ પત્તા કેટલા હોય 52 48 એટલે 24 દુને 48 52 એટલે 26 દુને 52 2 2 11 24 એટલે 12 દુને 24 26 એટલે 13 દુને 26 2 2 11 આન્સર આવશે 12 ના છેદ માં 13 ખબર પડી ઓકે ઉદાહરણ નંબર 4 કમ્પ્લીટ છે ઉદાહરણ નંબર 5 ઉદાહરણ નંબર 5 ની અંદર શું છે બે ખેલાડીઓ છે બરોબર છે એક મિનિટ હા જયવીરભાઈ હા ઉદાહરણ નંબર 5 આમાં બે ખેલાડીઓ છે બે ખેલાડીઓ કઈ કઈ છે એક સંગીતા છે અને એક રેશમા છે એ ટેનિસ મેચ રમે છે બે વ્યક્તિ ટેનિસ મેચ રમતા હોય બરોબર છે તો જીતવાના તો કોઈ પણ એક જ છે બે તો કઈ જીતે નહીં બરોબર છે એને તો રમત કહેવાય તો સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 છે જો સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 છે તો રેશમા મેચ જીતે એની સંભાવના શોધવાની કીધી બરોબર છે એક મેચ જીતે એક મેચ નથી જીતતું તો બે નો સરવાળો કેટલો થાય એક થાય મેં કીધું હતું કોઈ પણ ઘટના બને અને ઘટના નથી બનતી બે ની સંભાવનાનો સરવાળો થાય એક તો સંગીતા મેચ જીતે એની સંભાવના થઈ 0.62 તો એમાં બીજી એક બેન હતી નામ ભૂલી ગયો શું હતું બીજી બેન રેશમા રેશમા મેચ જીતે એની સંભાવના તો એને એક માંથી શું કરી નાખવાનું બાદબાકી કરી નાખવાની માઇનસ કરી નાખવાનું કેમ કે બે નો સરવાળો હંમેશા શું થાય માઇનસ એટલે કે રેશમા મેચ જીતે તેની મેચ જીતે તેની સંભાવના શું થશે એક માંથી 0.62 માઇનસ કરી નાખવાનું બરાબર હા પોઈન્ટ પછી કઈ ન હોય તો 0 0 અહીંયા 10 કો લીધો 10 માંથી 2 જાય તો 8 અહીંયા તમારે 9 લેવા પડે 9 માંથી 6 જાય તો 3 9 થી 0 થઈ જાય તો 0.38 તો રેશમા મેચ જીતે એની સંભાવના શું થઈ ગઈ 0.38 અને તમારે ચેક કરવું હોય તો કરી લો 0.62 માં 0.38 ઉમેરશો તો એક જ થશે બરાબર છે બે ની ઘટનાના સંભાવનાનો સરવાળો હંમેશા શું થાય એક થાય એટલે એક સંગીતા મેચ જીતે એની સંભાવના આપી દીધી 0.62 તો રેશમા મેચ જીતે એની સંભાવના શું થાય તો કે એક માંથી 0.62 માઇનસ કરી નાખવાનું બાદબાકી કરી નાખવાની એક માઇનસ 0.62 કરો એટલે એક માંથી 0.62 કરશો શું આવશે 0.38 ના 0.38 જો આપણે ચેક કરવો હોય તો કરી લેવાનું કે 0 અને 1 ની વચ્ચે જ આવે એટલે આ આપણો જવાબ જે છે એ કેવો છે સાચો છે ઓકે તો હવે આવે છે ઉદાહરણ નંબર 6 ઉદાહરણ નંબર 6 માં શું છે ઓકે એક વર્ષમાં કેટલા દિવસ હોય 365 દિવસ હોય તો સવિતા અને અમિતા મિત્રો છે હવે બંનેના જન્મ દિવસ જુદા હોય બરાબર આયા જો એટલે જન્મ દિવસ જુદા હોય એટલે પેલા તો કેટલા દિવસો હોય 365 જુદા હોય એટલે 364 લખવાના ઉપર અને બંનેનો જન્મ દિવસ એક જ હોય એની સંભાવના કેટલી 1/365 એક જ હોય એક જ દિવસ એવો છે કે જેમાં બંનેના જન્મ દિવસ સરખા છે બરોબર સરખા હોય શકે તો 1/365 તો આ સંભાવના કઈ થઈ તો કે બંનેના જન્મ દિવસ એક જ દિવસે હશે એટલે 1/365 બંનેના જન્મ દિવસ એક જ દિવસમાં નહીં હોય એટલે એ એક દિવસ કાઢી નાખ્યો 365 માંથી
टोटल विद्यार्थी विद्यार्थी के 40 25 छोकरियो 25 शू छोकरियो 15 छोकरा 15 छोकरा छे टोटल केटला छे 40 छे वर्ग शिक्षके एक विद्यार्थी तोरण 10 मां 40 विद्यार्थीओ छे एमां टोटल 25 छोकरियो छे 15 छोकराओ छे अने 40 શું થાય તમારા ટોટલ થાય બરોબર છે તો એમાંથી શિક્ષકે એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે વર્ગ પ્રતિનિધિ એટલે મોનિટર તરીકે આપણે પસંદ કરવાનો છે તે દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠી પર લખે છે ચિઠ્ઠી એક સમાન છે પછી તે ચિઠ્ઠીઓને થેલામાં મૂકે છે અને તેમને સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે એટલે 40 એ 40 જે વિદ્યાર્થી છે બરોબર છે એ ચિઠ્ઠીમાં પોતપોતાના નામ લખીને મૂકી દે છે પછી એમાંથી જોયા વગર એક ચિઠ્ઠી કાઢે છે તો એ ચિઠ્ઠીમાં છોકરીનું નામ હોયની સંભાવના ટોટલ કેટલા છે 40 નીચે શું લખવાનું 40 હવે એ ચિઠ્ઠી કાઢીને એમાં જોયું તો છોકરીનું નામ હતું તો છોકરીઓ કેટલી છે 25 25 ના છેદમાં 40 હવે આને આપણે કટ કરીએ 25 એટલે 5 5 5 25 ને 40 એટલે 8 5 ને 40 5 5 કટ એટલે આન્સર શું આવે 5 ના છેદમાં 8 બરોબર છે પણ જો એ શિક્ષકે બધી ચિઠ્ઠીમાંથી ચિઠ્ઠી કાઢીને એમાં છોકરાનું નામ આવ્યું તો એની સંભાવના કેટલી તો કે ટોટલ તો 40 જ હતા હવે છોકરા કેટલા છે 15 તો ઉપર શું લખવાનું 15 બરોબર છે 15 એટલે 5 તેરીને 15 40 એટલે 8 5 ને 40 5 5 11 એટલે આન્સર આવશે 3 ના છેદમાં 8 બરોબર છે બધામાં ઓલું સૂત્ર તો લખવાનું છે ઓકે ઉદાહરણ નંબર 8 ઉદાહરણ નંબર 8 માં શું છે એક ડબ્બો છે એ ડબ્બાની અંદર આ ડબ્બામાં 3 ભૂરી પછી 2 સફેદ 4 લાલ લખોટીઓ છે એટલે ટોટલ લખોટીઓ કેટલી થાય આપણે સરવાળો કરીએ આપણે કેમ કે આપણે છેદમાં અપોનમાં તો ટોટલ જ લખવાનો ને બરોબર એટલે 3 ને 2 5 5 ને 4 9 તો 9 શું થઈ ટોટલ લખોટીઓ થઈ બરોબર છે ઓકે તો જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે યાદચ્છિક રીતે એટલે જોયા વગર એક લખોટી પસંદ કરવામાં આવે તો એ લખોટી સફેદ હોય તો સફેદ લખોટી કેટલી છે 2 બરોબર છે તો એનો સૂત્ર શું થાય કે 2 ના છેદમાં છેદમાં તો ટોટલ લખવાનું 2 ના છેદમાં 9 આન્સર આ સંભાવના થઈ સફેદ લખોટી આવે એની સંભાવના શું થાય 2 ના છેદમાં 9 જો પૂરી લખોટી આવે એની સંભાવના શું થાય પૂરી કેટલી છે 3 છેદમાં ટોટલ કેટલી છે 9 3 તેરી ને 9 ઉપર કાઈ નહીં તો 1 એટલે આન્સર આવશે 1 ના છેદમાં 3 લાલ હોય તેની સંભાવના લાલ કેટલી છે 4 છેદમાં 9 આ લાલ લાલ હોય એની સંભાવના થઈ ગઈ કટ નો થાય લાના રાખવું પડે બરોબર છે હવે આવે છે ઉદાહરણ નંબર 9 ઉદાહરણ નંબર 9 માં શું છે હરપ્રીત બે જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે હરપ્રીત નામનો વ્યક્તિ છે બે સિક્કાને ઉછાળે હવે એક સિક્કાને ઉછાળે તો એ સિક્કામાં હેડ અથવા ટેલ જ આવવાનું ને છાપ અથવા કાટ જ આવવાનું બીજા સિક્કાને ઉછાળે તો એમાં તે હેડ અથવા ટેલ જ આવવાનું છાપ અથવા કાટ જ આવવાનું બરોબર છે ગમે એટલા સિક્કાને ઉછાળે એ કાં તો સાપ છાપ આવશે કાં તો કાટ આવશે ઓકે તો હવે શું કરવાનું જો પહેલા આપણે એની પોસિબિલિટી લખી નાખીએ તો H આ H છે H નું મલ્ટીપ્લિકેશન H સાથે કરો શું થઈ ગયું H H આનો મતલબ શું થયો આ H H મે લખ્યું એનો મતલબ શું થયો તો કે ભાઈ એક સિક્કાને ઉછળ્યો ત્યારે છાપ આવી બીજા સિક્કાને ઉછળ્યો તો એમાંય છાપ આવી
બરોબર છે પછી આનો આની સાથે કરો h t બરોબર છે તો આનો મતલબ શું થયો પહેલા સિક્કાને ઉછેડો જ્યારે છાપ આવે બીજા સિક્કાને ઉછેડો એમાં શું આવે કાટ આવે હવે આનો આની સાથે કરો એટલે t અને h પહેલા સિક્કાને ઉછેડો તો એમાં કાટ આવી અને બીજા સિક્કાને ઉછેડો એમાં છાપ આવે અને આ શું થઈ ગયું t t એટલે બંને વાર શું આવ્યું કાટ આવી આ ચાર જ પોસિબિલિટી છે બરોબર છે જ્યારે બે સિક્કાને ઉછાળવામાં આવે ત્યારે કોઈ પણ ક્વેશ્ચન પૂછે નીચે શું લખવાનું 1 2 3 ને 4 એટલે નીચે શું લખવાનું 4 હવે આપણે વાંચીએ કે તે ઓછામાં ઓછી એક છાપ મેળવે એની સંભાવના ઓછામાં ઓછી એક છાપ તો આવી જ જોઈએ એક કરતા વધારે આવે એનો વાંધો નહીં જો આમાં ઓછામાં ઓછી એક છાપ તો આવે જ છે ઓછામાં ઓછી એક છાપ તો આવે જ છે આમાં ઓછામાં ઓછી એક તો આવે જ છે બે આવે છે એક કરતા વધારે પણ આવી તો કરી ને એક ઓછામાં ઓછી એક આવી જોઈએ એક કરતા વધારે આવી હાલ આ એક જ એવું છે કે જેમાં છાપ આવતી નથી તો ઓછામાં ઓછી એક છાપ આવવી જોઈએ ભાઈ 1 2 ને 3 એવું છે કે જેમાં ઓછામાં ઓછી એક છાપ આવે છે તો ઉપર શું લખવાનું 3 આનો આન્સર શું આવ્યો 3 ના છેદમાં 4 ઉદાહરણ નંબર 9 પૂરું બરાબર છે ઉદાહરણ નંબર હવે આપણે 10 11 આપણા સિલેબસમાં નથી એટલે નહીં કરીએ બરાબર છે ઉદાહરણ નંબર 12 ઉદાહરણ નંબર 12 માં શું છે કે પૂઠાની પેટીમાં રાખેલા 100 ખમીસ પૈકી 88 ક્ષતિ રહિત છે જો 100 ખમીસ છે બરાબર છે એટલે ટોટલ 100 છે એમાંથી 88 છે ને એ ખામી વગરના છે એને ખામી રહિત કહેવાય ખામી રહિત એટલે ખામી વગરના છે એટલે પછી 8 જે છે ને 8 ખમીસ નાની ખામી વાળા છે એને થોડીક ખામી છે નાની ખામી વાળા છે બરાબર છે અને 4 છે ને મોટી ખામી વાળા છે કે જેમાં બોજ વધારે પડતી ખામી છે બરાબર છે ખમીસ છે તો વેપારી જીમી નામની વેપારી છે ક્ષતિ રહિત ખમીસ જ સ્વીકાર છે ક્ષતિ રહિત છે ને ખામી વગરના એ જ સ્વીકાર છે તો ટોટલ શું છે 100 ઉપર શું આવશે 88 હારા હોય રીતે નાની ખામી વાળા એ નથી લેતી જીમી છે ને એ નાની ખામી વાળા નો લે મોટી ખામી વાળા એ હારી લે તો બે અહીંયા થી બે કેન્સલ થઈ ગયું હવે 44 એટલે શું થાય 22 નું 44 થાય 50 એટલે શું થાય 25 નું એટલે બે બે કટ થઈ ગયા બરોબર છે તો 22 ના છેદમાં 25 સંભાવના આવે કોની તો કે જીમી એ ખમીસ ખરીદ છે બરોબર છે પરંતુ અન્ય વેપારી સુજાતા છે એ મોટી ખામી વાળા ખમીસ જ નકાર છે એટલે જો મોટી ખામી વાળા હોય ઈ જ નહીં લે આ એક જ નહીં લે આમાંથી એ લઈ લે બરોબર છે હું નામ છે બેનનું સુજાતા બેન તો સુજાતા બેન છે એ ખામી રહિત અને નાની ખામી વાળા લઈ લે 88 ના 8 કેટલા થાય 88 ના 8 96 થશે 96 ના છેદમાં આને ડાયરેક્ટ કરી નાખો બે ઝીરો છે એટલે બે